હાલમાં લગનસરાની સિઝન દરમિયાન જ કોરોનાની ત્રીજી લહેર જોર પકડતા મંડપ ડેકોરેશન તેમજ લાઇટ શણગાર સહિતના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. માંડમાંડ બે વર્ષે બેઠા થઈ જઈ રહેલા આ ધંધાને નવી કોરોનાની લહેરે ફટકો માર્યો છે. આમ અનેક ધંધાર્થીઓની હાલત ફરી મરવા વાકે જીવવા જેવી થઈ છે, જેને લઈને રાજ્યના 70% ઓર્ડર કેન્સલ થયા છે, જેને લઈને હવે 15 લાખ પરિવારને અસર પહોંચી છે. લગ્નની સિઝન 3 વખત આવતી હોય છે, પરંતુ આ વખતની સિઝન કહેવા પૂરતી રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે લગ્નો બંધ હતા, જેને લઈને મંડપ અને ડેકોરેશન સહિત 50થી વધુ સંકળાયેલ એજન્સીઓ મૃત પાયે થઈ હતી. જ્યારે બીજી લહેર બાદ કોરોના સમી રહ્યો હતો, જેને લઈને સરકારે છૂટ આપી અને 400ની મર્યાદા કરતાં લગ્ન સિઝનમાં માંડવા બંધાવવાના શરૂ થયા હતા અને મંડપ અને લાઇટ ડેકોરેશનને જીવતદાન મળ્યું મરવાનું શરૂ થયું હતું અને કામમાં લોકો જોતરાઈ ગયા અને ઓર્ડરો પણ મર્યા અને ફાયદો પણ થયો, જેને લઈને મંડપ અને ડેકોરેશનવાળાઓ આગળની લગ્ન સિઝન સારી હોવાને લઈને ખરીદી કરી નવીન મંડપ સાથે ડેકોરેશન અને સરસામાન પણ લાવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં આયોજિત 1600થી વધુ લગ્નો પૈકી 60થી 70%થી વધુ લગ્ન મોકૂફ કરવા પડ્યા છે. 2200 સભ્યો છે, જેને લઈને તેને લગતી એજન્સીઓ મળીને અંદાજે 25,000 લોકો મજૂરી કરે છે, જેને લઈને અંદાજે 2 લાખથી વધુ લોકોની રોજગારીને અસર પહોંચે છે. આ એક જ નિર્ણયથી મંડપ, લાઇટ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, જનરેટર, ફ્લાવર વર્ક, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફોટો, વિડીયોગ્રાફર, બેન્ડ, કેટરર્સ, પીરસવાવાળા, બગી, ઝુંબરના વ્યવસાય સાથે સંકળાયેલા સેંકડો લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે. ડિસેમ્બર માસ સારું ગયા બાદ પોષ મહિનાની લગ્નસરામાં 2 વર્ષનું નુકસાન વધતા ઓછા અંશે સરભર થવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે, જેને લઈને સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને કોરોના વધવાના લઈને નિયંત્રણો વધુ કડક કરવાની સાથે મર્યાદા 150ની લગ્નમાં કરી, જેને લઈને લગ્નના આયોજનો કરી બેઠેલ માતા પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા. હવે 150ની મર્યાદામાં લગ્ન કરવું કેવી રીતે, એ સવાલની અસર સીધી મંડપ અને લાઇટ ડેકોરેશન પર પડી. અમે એડવાન્સમાં આવેલા ઓર્ડરો કેન્સલ થવા લાગ્યા, જેને લઈને માત્ર મંડપ કે ડેકોરેશન જ નહીં પણ તેના થકી નભતા સાઉન્ડ, લાઇટ, કેટરિંગ, ફૂલવાળા, બસો, બગી, ડીજે, કાર સહિત 650થી વધુ એજન્સીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો આ સાથે સંકળાયેલા મજૂરો થકી લગભગ જિલ્લામાં 5 લાખ લોકોને અસર પહોંચી છે. મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ, પાર્ટી પ્લોટના સંચાલકો, ઇવેન્ટ મેનેજરો મૂંઝવણમાં મુકાયા છે. જેમણે લગ્ન સ્થળ અને પ્રસંગને જાકમજોર વારો બનાવી ઉત્સાહથી પૂર્ણ કરવા કેટરર્સ, પાર્ટી પ્લોટ, સાઉન્ડ સિસ્ટમ, ડીજે, બેન્ડ, ફ્લાવરિંગ, ડેકોરેશન વગેરે માટે એડવાન્સ આપી બુકિંગ કર્યું હતું, તે તમામ માટે હવે મુશ્કેલજનક સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાની 2 લહેરમાં અનેકના વ્યવસાય બદલાવી દીધા, તો ત્રીજી લહેરમાં મંડપના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નુકસાનીના હાંસિયામાં ધકેલી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સાબરકાંઠા. જગદીશ, તમે રાજ્યના પ્રમુખ છો, તો જે મંડપ એસોસિએશન છે, કેટલા લોકો સભ્યો તમારી જોડે જોડાયા આખા રાજ્યના, આખા રાજ્યમાં કેટલો કાપ પડ્યો, તો કેટલી ખરીદી થઈ, આપણે હાલ શું પરિસ્થિતિ? અત્યારે કોરોના પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં અમારા 20થી 25,000 મેમ્બરો મંડપ એસોસિએશન સાથે જોડાયેલા છે. હવે આ પરિસ્થિતિમાં ઘણા જ ઓર્ડરો બધાના કેન્સલ થયા, આ સાથે જોડાયેલા તમામ માણસો, બીજા એટલા જ 2 લાખ માણસો આની સંલગ્ન હોય, બેન્ડવાળા છે, બગીવાળા છે, ગાડીવાળા, લારીવાળા, ફૂલવાળા, લાઇટ ડીજે સાઉન્ડવાળા, આ દરેક માણસને આ પરિસ્થિતિની અસર થઈ. હવે જૂના 2 મહિના અમે એમ લાગ્યું કે ભાઈ સારી સિઝન નીકળી છે, એટલે દરેક મંડપોવાળાએ આગળ મોટા મોટા ઓર્ડરો બુકિંગ કર્યા. એના માટે લોકોએ 2-2, 5-5, 10-10 લાખની જેની જેવી જરૂરિયાત છે એ રીતે ખરીદી કરી. અને ઓચિંતાની આ કોરોના મહામારી આવવાથી, સરકારી નિયંત્રણ આવવાથી લગભગ 75-80% ઓર્ડરો કેન્સલ થયા. મોટા મોટા પ્લોટ તો લગભગ બધા કેન્સલ થઈ ગયા, કારણ કે 100-150 માણસમાં કોઈને એવો મોટો પાર્ટી પ્લોટ પોસાય નહીં. એટલે એના હિસાબે મંડપ સંલગ્ન ધંધાવાળાને પારાવાર નુકસાન થયું, એની જોડે એના લેબરોને નુકસાન થયું, કે માનો કે લેબરો અમે રાખી લીધા, તેને છૂટા કરીએ તો
એમના પરિવારને મારો પગાર તો ચૂકવવો જ પડે, એમને નભાવવા પડે. એટલે આ કોરોનાથી દરેક માણસને નુકસાન થયેલ છે, મંડપવાળા દરેક સેટને નુકસાન છે, એની સંલગ્ન પેઢીઓને નુકસાન છે. એટલે અમે જે અત્યાર સુધી એવું સમજ્યા કે ભાઈ 400ની ગાઈડલાઇનમાં એ ચલો ચાલુ હતું, પણ હવે 150 આવે એટલે 150માં પાર્ટીને પણ નુકસાન છે. માનો કે હવે 100 માણસ 150 માણસનું રસોડું કરો તો એ રીતે 25 જણનો સ્ટાફ જાય, અને 1000 માણસનું રસોડું કરો તો આટલો સ્ટાફ થાય. એટલે પાર્ટીને પણ મોંઘું પડવા માંડે, એટલે પાર્ટી પોતાનો ઓર્ડર કે. રાજુભાઈ, રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે, લગ્ન પ્રસંગ પર શું હતો, તમારા એસોસિએશન પર શું હશે, કેટલા લોકોને ઓર્ડર કેન્સલ થયા, કેટલા પરિવારોને અસર? ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર મોટા શહેરો બધો કર્ફ્યુના કારણે રાતના પ્રોગ્રામો ઓલરેડી કેન્સલ થઈ ગયા. જે નાના ટાઉનો છે એની અંદર બપોરના પ્રોગ્રામો લોકોએ કર્યા, પણ લગભગ 150 માણસના કારણે 70-80% કામ બધા બંધ થઈ ગયા. કારણ કે 150 માણસની અંદર કોને બોલાવવા કોને ના બોલાવવા, એ જે લગ્નના વાળાને બી એમ કે બહુ વિમાસણ ઊભી થયેલી પરિસ્થિતિ, એના કારણે મોટાભાગે કેન્સલ થઈ ગયા આયોજનો. 400 માણસ હતું ત્યારે ઠીક છે કે કંઈ નાનું મોટું કામ ચાલતું હતું, પણ અત્યારે તો એવી હાલત થઈ ગઈ છે 150 માણસમાં કોને બોલાવે, એટલે મોટાભાગના આયોજનો કેન્સલ થઈ ગયા. કેટલા લોકોને અસર? 70%થી ઉપર મિનિમમ, અને શહેરોમાં તો 80-90% મોટા સિટીની અંદર તો 80-90% ઓર્ડરો કેન્સલ થઈ ગયા છે. એટલે પરિસ્થિતિ બહુ ખૂબ જ વિકટ થતી જઈ રહી છે. એમાં અમે છેક 2020થી બેસી જ રહેલા છીએ, થોડોક સમય આવ્યો અમારા માટે 400 માણસનો, પણ અત્યારે તો એ ફરી એની જ પરિસ્થિતિ થઈ ગઈ. આજે લોકોને જવાબ કેવી રીતે આપવો, લોકોના પરિવાર કેવી રીતે ચાલશે એની અમે ચિંતા. અમારા ધંધામાં આમ તો 20-25 હજાર કનેક્ટેડ જો ગણવા જઈએ તો 50 હજાર ઉપર, અને જો લેબર વર્ક સાથે ગણવા જઈએ તો ઓછામાં ઓછા 10-15 લાખ માણસોને સીધી અથવા આડકતરી રીતે નુકસાન થઈ રહ્યું છે. એક કોઈ બી એક સારી ઇવેન્ટ થતી હોય એની અંદર 15-20 એજન્સીઓ હોય, અને એક એજન્સીની અંદર ઓછામાં ઓછા 15-20 માણસો કામ કરતા હોય છે, ઓછામાં ઓછા. એટલે 20 હજાર 300-400 માણસને રોજી મળી જતી હોય છે એક ઓર્ડર ઉપર. એટલે એમ કે આના કારણે તો બહુ લગ્નો કેન્સલ થવાના કારણે બહુ મોટી